નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. સમસ્યાનું સમાધાન ઋષિ ચિંતન થી. આજની સમસ્યા, નિષેધાત્મક પ્રહાર કરનાર લોકોથી પોતાનું રક્ષણ કઈ રીતે કરવું? યુગ ઋષિ પંડિત રામ શર્મા આચાર્ય સમાધાન આપતા જણાવે છે કે સાંભળવામાં એક વાત ની કાળજી રાખવી જોઈએ કે બે માણસ નિષેધાત્મક નિંદાયોગ કે ચિંતા જનક મત વ્યક્ત કરતો હોય તેવી વાત ને ભાવુકતા તથા શુભકામના ને વિકૃત રીતે રજૂ કરવામાં આવી છે એમ માનવું જોઈએ. જો તેમાં કોઈ તથ્ય હોય તો તેને સમજીને સુધારવાનું ધ્યાન રાખવું જોઈએ. જો તથ્ય ના હોય તો તેની વાતોને ઉપેક્ષા કરવી જોઈએ. બીજાઓને બોલતા અટકાવી શકાતા નથી. મોટાઓને બોલતા અટકાવીને તો તેને અશિષ્ટ ના માનવામાં આવે છે. તેથી જયારે તેઓ બોલતા હોય ત્યારે નહીં, પરંતુ પછીથી જયારે પણ અવસર મળે ત્યારે તેનું કહેવાનું હાનિ તેને સમજાવી દેવી જોઈએ. આપણે પોતે જો સમજાવી ન શકીએ તો કોઈ બીજા દ્વારા એમને એવું બોલતા અટકાવવાની વ્યવસ્થા કરવી જોઈએ. પિતાને માતા સહેલાઈથી સમજાવી શકે, કારણ કે તે બંનેનો દરજો સરખો છે. સહેલાઈથી જો કોઈ ફેરફાર ન થાય તો પછી તે નિષેધાત્મક પ્રહાર કરનાર લોકોથી બચવું એ જ શ્રેયકર છે. બને ત્યાં સુધી એમના સંપર્કમાં ન આવવું. જો કે એમાં નીતિ અને કુશળતાની જરૂર છે. એવું કરવા જતા ક્યાંક વાત વધી ન જાય તેનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે, નહીં તો તે ઉપાય ભોગવો પડશે અને કદાચ સંઘર્ષ પણ પેદા કરી દેશે.